चलो मित्रों, आज थी आपणे हवे चेप्टर नंबर 9 स्टार्ट करीए छीए। ध्यान थी जोजो, बहु मजानुं चेप्टर छे मित्रों। चेप्टर 9 बैजिक पदावली अने नित्य सम। चलो પહેલા આપણે બેઝિક પદાવલિઓની વાત કરીએ, નિત્ય સમ પછી અડધું ચેપ્ટર બેઝિક પદાવલિ, અડધું ચેપ્ટર નિત્ય સમ છે। બેઝિક પદાવલિ ચલો પહેલો પોઈન્ટ, દરેક પદાવલિ ચલ અને અચલને સાંકળવાથી મળે છે। મિત્રો, ચલ અને અચલ એટલે શું? ચલ જેની કિંમત બદલાય, ખબર ના હોય એને ચલ કહેવાય। એ બી સી એક્સ વાય ઝેડ વગેરેને ચલ કહેવાય। અને હું એમ કહું કે મારી પાસે 50 રૂપિયાની નોટ છે, તો 50 રૂપિયાની નોટની વેલ્યુ ગમે ત્યાં જઈએ તો એનો કિંમત 50 રૂપિયા જ હોય, એટલે એ અચલ કહેવાય। એટલે સંખ્યા હોય એને અચલ કહીશું આપણે। દરેક પદાવલી ચલ અને અચલને સાંકળવાથી મળે છે। ચલ અને અચલને સાંકળવાથી મળે છે, જેમાં ચલ એ બી સી એક્સ વાય ઝેડ વગેરે અને અચલ જે સંખ્યાઓ। ચલો મિત્રો, પદાવલીમાં એક ચલ, દ્વિચલ કે તેથી વધારે ચલ હોઈ શકે છે। પદાવલી એક ચલ એટલે કે આખી રકમમાં એકલું એક્સ વાળું જ હોય, દ્વિચલ હોઈ શકે, ક્યાંક એક્સ હોય ક્યાંક વાય હોય, દ્વિચલ કરતા પણ વધારે હોઈ શકે, એક્સ વાય ઝેડ કરતા ગમે તેવી હોઈ શકે। પદાવલી એક ચલ, દ્વિચલ કે તેનાથી વધુ ચલ પણ ધરાવતી હોઈ શકે, જે પદાવલીમાં માત્ર એક જ પદ, ચલની વાત નથી, એક જ ચલ હોય। આ તો એવું લખી પડે, જે પદાવલીમાં માત્ર એક જ ચલ હોય તેને એક ચલ બહુપદી કહેવાય। ઉદાહરણ તરીકે x + 5 4x² + 3x - 2 વગેરે। જે પદાવલીમાં બે ચલ હોય તેને દ્વિચલ બહુપદી કહેવાય। x - 3y 2x² - y x ઘન માત્ર એક જ પદ હોય તેને એક પદી કહેવાય। ઉદાહરણ ધારો 5, અને એક જ પદ છે, ઉદાહરણ તરીકે x² 7x। જે પદાવલીમાં બે પદો હોય એને દ્વિપદી કહેવાય। ઉદાહરણ તરીકે x - 3 2x + 1 x² - y² વગેરે। આ એક ચલ દ્વિપદી, આ દ્વિચલ દ્વિપદી, આ દ્વિચલ દ્વિપદી। એક કે તેથી વધુ પદો કે જેના સહગુણક શૂન્ય ન હોય તેને બહુપદી કહેવાય। મિત્રો, સજાતીય પદો, જે પદોમાં ચલ પણ સમાન હોય
અને ચલના ઘાતાંક પણ સરખા હોય તેને સજાતીય પદો કહેવાય. જે પદોમાં ચલ સમાન હોય તથા ચલના ઘાતાંક પણ સમાન હોય તેને સજાતીય પદો કહેવાય. ઉદાહરણ તરીકે 4x અને 6x, 7x2y માઇનસ 3x2y. અને આમ પણ લખ્યું છે મારે 5x2y. પછી એવું લખી શકું 6xyz અને માઇનસ 3xyz તથા xyz ગમે તેટલી હોય 10xyz. જે પદોમાં ચલ સમાન હોય તો સમાન ચલના ઘાતાંક સરખા ન હોય. વિજાતીય પદો, જે પદોમાં ચલ સમાન ન હોય અથવા સમાન ચલ, જો ચલ સમાન હોય પણ એના ઘાતાંક સરખા ન હોય, એમને વિજાતીય પદો કહેવાય. ઉદાહરણ તરીકે 7x 6y, તો આ વિજાતીય થયું કારણ કે આનું નાનું ચલ અલગ અલગ છે. એમ કહું 7x2y અને માઇનસ 6xy2. આ ચલ સરખા છે x ને y, પણ અહીંયા x નું ઘાતાંક 2 છે, અહીંયા x નું ઘાતાંક 1 છે, અહીંયા x નું y નું ઘાતાંક 1 છે, અહીંયા y નું ઘાતાંક 2 છે. અહીંયા ચલ સમાન છે પરંતુ ચલના ઘાતાંક સમાન નથી. આથી આ વિજાતીય પદો છે. ચલો મિત્રો, પ્રયત્ન કરો, શરૂ કરીએ પારા નંબર 138. અમારા રૂટીન હાજરી આપશો અને રૂટીન કામ કરશો તો બહુ જ મજા આવશે. બીજગણિત નું ચેપ્ટર કહેવાય, ઈઝી પડે જો રોજ જોડે જોડે કરો અને સાથે પ્રેક્ટિસ પણ કરશો. તો એક ચલ ધરાવતી વિવિધ પદાવલીઓને 5 ઉદાહરણ આપો. એક જ ચલ ધરાવતી બે કરતા વધારે પદ લખીશું. 4x + 3 x² - 3x + 2 4y - 4y² - y³ - 4y² - 2y + 6. બીજું કોઈ લઈએ 4z - 5 4z² - 5. જો મિત્રો, આમાં એક જ ચલ x, આમાં પણ એક જ ચલ x, આપણે સજાતીય વિજાતીય પદની વાત નથી કરી. શું કીધું? એક જ ચલ ધરાવતી 5 પદાવલી, જેમાં માત્ર એકલો એક જ ચલ x છે. આમાં પણ એકલો x છે, આમાં એકલો y છે, આમાં એકલો y છે, આમાં એકલો z છે. એટલે 5 ઉદાહરણ, એક જ ચલ ધરાવતી 5 વિવિધ પદાવલીના ઉદાહરણ છે. બે ચલ ધરાવતી વિવિધ પદાવલીના 5 ઉદાહરણ આપો. બે ચલ ધરાવતી 5 વિવિધ પદાવલીના ઉદાહરણ આપો. તમારે એવું ઉદાહરણ લખવાનું જેમાં બે ચલ x ને y, yz, 4x - 3y પહેલું ઉદાહરણ, x² - y² બીજું ઉદાહરણ, x³ - 3y ત્રીજું ઉદાહરણ, 7x + 6y - 3. પછી x³ - y³. જો આમાં બે ચલ x ને y, આમાં પણ 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 બે ચલ x ને y,
एक पद आ बीजु पद आ तीजु पद ने चौथु पद -10 x² y - 10 x² y + 5 x y² - 20 एक संख्या मित्रों एकपदी द्विपदी बहुपदी प्रयत्न करो चालू पी सजातीय विजातीय पदों स्वाध्याय चालू कर मित्रों बहुत मजा जी लो फोटो पाड़ी लो प्रयत्न करो चालू छे નીચેની બહુપદીઓ એકપદી દ્વિપદી કે ત્રિપદી છે તે ઓળખો જેમાં માત્ર એક જ પદાર્થ હોય એકપદી બે પદાર્થ હોય દ્વિ ત્રણ પદાર્થ હોય ત્રિપદી ત્રણ કરતા વધારે પદાર્થ હોય બહુપદી અથવા દરેકને પણ બહુપદી કહી શકાય નીચેની બહુપદી પૈકી कई बहुपदी एकपदी द्विपदी त्रिपदी छे ये जणावो रकम लखी में चलो पांच प्रश्न पहलू -z + 5 एक ने का बे द्विपदी x + y + z ना एक ये ने तो त्रिपदी एक ने का बे द्विपदी
सत्तर एक ज पद छे, ने एक पदी। चलो मित्रों उदाहरण आपो, मात्र एक ज चल x होय तेवी त्रण द्विपदी लखो। बीजो प्रश्न नीचेना उदाहरण आपो। पहेलो के मात्र एक ज चल x होय तेवी त्रण द्विपदी, मात्र एक ज चल x होय तेवी त्रण द्विपदी। मित्रों त्रण द्विपदी जो कि त्रण द्विपदी એટલે જેમાં બે પદ હોય પણ ચલ એક જ હોવો જોઈએ x, એટલે એકલું x જ દેખાવું જોઈએ। તો આન્સર x + 5, બીજો આન્સર x² - 3, બે પદ જોઈએ પણ દેખાવું જોઈએ x, બીજો આન્સર 4x ઘન ઓછા 6x। ચલો બીજો x અને y બે ચલ હોય, મિત્રો આમાં શું છે એક જ ચલ x હોય, આમ તો આ ચાલે કઈ વાંધો નહીં। ચલ x અને y હોય લખી છે આપણને, ચલ x અને y હોય મિત્રો, આમાં x ને y એટલું જ કીધું છે, આમાં એકલું x કીધું છે, આમ તો આ જવાબ ચાલે x જ દેખાય, પણ ગાઈડમાં તમને x વાળા પદ દેખાડ્યા છે તો આપણે અહીંયા બદલી નાખીએ ખાલી x ઓછા 4x ઓછા 6, એટલે અહીંયા x ને y કીધું છે 2x વત્તા 3y, 2x ઓછા 3y, x ઓછા y, ચાર કે તેથી વધુ પદો ધરાવતી બે બહુપદી। ચાર કે તેથી બહુપદી બે લખવાની, ચાલો ચાર પદો આજે આમાં ચલની કોઈ જરૂર નથી, એક્સ વાય ઝેડ બધા લઈ શકો તમે, 4x ઘન ઓછા 6x² વત્તા 5x ઓછા 2, આ એક જ ચલ વાળીને રાખી, એટલે આવું લખાય 2x + 6y - 3z + 7। ચલો આગળ પાના નંબર 149 પ્રયત્ન કરો, નીચેના પદો પરથી બે સજાતીય પદો લખો। પહેલું 7xy, ચલો મિત્રો 7xy ને સજાતીય પદ, સજાતીય પદ કોને કહેવાય જેમાં ચલ પણ સરખા હોય, એટલે xy હોય તો x ને y જ જોઈએ, અને પેલું શું કહેવાય કે આપણા ઘાતાંક પણ સમાન જોઈએ। 7xy ને સજાતીય પદો નીચેના પદોના બે સજાતીય પદો લખો, 7xy ના સજાતીય પદો મળી, પણ જેમાં x ને y જ હોવું જોઈએ, આ રીતનું હોવું જોઈએ, માઇનસ 5xy, 6xy, 2xy વગેરે છે, 4mn² આપણે હવે 4mn² ના સજાતીય પદો લેવાના છે, જેમાં mn² જ આવવું જોઈએ, m ને n તો આવવું જોઈએ, પણ m ની એક જ ઘાતાંક જોઈએ, n ની બે જ ઘાતાંક જોઈએ, તો 3mn²
माइनस सिक्स एम एन स्क्वायर एकलू एम एन स्क्वायर वगैरह पहलो दाखलो નીચેની દરેક પદાવલીમાં રહેલા પદો અને સહગુણકો ઓળખો. Cos x y z square. ચલો મિત્રો આમાં કેટલા પદ થાય? તો આમાં બે પદો થાય, એક એટલે જ્યાં સુધી ચિહ્ન ના આવે પ્લસ માઇનસ નું ત્યાં સુધી એક જ પદ ગણાય. હું એમ કહું કે a b c d e, તો આ કેટલા પદ થાય? તો પદ એક જ થાય. પણ આમ લખું છ પદ થાય, પ્લસ માઇનસ થી પદ બદલાય. એક પદ, બીજું પદ અહીંયા લખી નાખવા, દ્વિપદી કહેવાય. ફાઈવ એક્સ વાય ઝેડ સ્ક્વેર નો સહગુણક પાંચ છે, માઇનસ થ્રી વાય ઝેડ નો સહગુણક માઇનસ ત્રણ છે. પ્લસ માં ચિહ્ન લખવાની જરૂર ના હોય, માઇનસ માં લખવી પડે. બીજી દાખલો, બીજો દાખલો, વન પ્લસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ માઇનસ થી પદો ની સંખ્યા નક્કી થાય. વન પ્લસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર પદો એક છે, એક્સ છે, फोर एक्स स्क्वायर वाई स्क्वायर झेड स्क्वायर. आमा पदो के लिए है, आमा पर त्रण पदो है, एक बे त्रण. पहलो पद, बीजो पद, त्रीजो पद, आप त्रिपदी थी. फोर एक्स स्क्वायर वाई स्क्वायर નો સહગુણક ચાર છે, નો સહગુણક માઇનસ ચાર છે. ઝેડ સ્ક્વેર નો સહગુણક એક છે. ચોથું, ત્રણ માઇનસ પી ક્યુ પ્લસ ક્યુ આર માઇનસ આર પી પદો કેટલા થયા? તો ચાર, એક બે ત્રણ ચાર. ત્રણ કરતા વધારે પદ હોય આપણે બહુપદી કહી શકીએ છીએ.
माइनस पिछलू ना सौ गुणा देखा ही नहीं है माइनस एक छे यार नहीं आपका सुना दिल एक क्या भाई एक छे माइनस आठ तीन सौ गुणा माइनस एक छे पांचवो प्रश्न लिए मित्रों x by 2 y by 2 minus xy एक बेने त्रण पद है थ्री पदी माइनस एक्स नो सहगुणा माइनस एक छठो जीरो पॉइंट थ्री ए माइनस जीरो पॉइंट सिक्स ए बी प्लस जीरो पॉइंट फाइव बी हमारे त्रण पदों से है जीरो पॉइंट थ्री ए प्लस लगवान जरूर ना हो है 0.3 ए नो सहगुणक 0.3 छे माइनस 0.6 ए बी नो सहगुणक माइनस 0.6 छे 0.5 ए बी नो 0.5 बी छे 0.5 बी नो सहगुणक 0.5 છે ચલો મિત્રો હવે પ્રશ્ન 2 લઈએ જોઈ લો બે મિનિટ ફોટો પાડી લઈએ નીચે આપેલ બહુપદીને એક પદી દ્વિપદી ત્રિપદીમાં વર્ગીકરણ કરો અને એમાંથી એકેમાં બંધ બેસતી ન હોય એવી કઈ કઈ બહુપદીઓ છે બે મિનિટ જોઈ લો હું ફોટો પાડી લઉં चलो मित्रों बीजो प्रश्न બહુપદીને એક પદી દ્વિપદી ત્રિપદીમાં વર્ગીકૃત કરો
कई बहुपदी એમાં બંધ બેસતી નથી એ જણાવો। ચલો આમાં ચલ કેટલા જે મહત્વપૂર્ણ નથી, પદ કેટલા જે મહત્વપૂર્ણ, એક ને એક બે દ્વિપદી હજાર કતપદ એકપદી x plus x gun x square plus x gun plus x four ત્રણ કરતા વધારે પદ છે, બંધ બેસતી નથી, એક બે ને ત્રણ દ્વિપદી એક બે દ્વિપદી એક બે ને ત્રણ દ્વિપદી બે ત્રણ દ્વિપદી એક બે દ્વિપદી ત્રણ કરતા વધારે પદો છે, એક બે ત્રણ ચાર, ચાર પદો છે, બંધ બેસતી નથી, એક જ પદ કહેવાય જ્યાં સુધી પ્લસ માઇનસ ના હોય ત્યાં સુધી એક જ પદ કહેવાય, એક પદી સ્ક્વેર ક્યુબ પ્લસ પીક્યુ સ્ક્વેર દ્વિપદી 2p plus 2q દ્વિપદી। ચલો મિત્રો નીચેની બહુપદીના સરવાળા કરો, આજે સરવાળા જેટલું લઈ લઈએ બાદ બાકી આવતીકાલે બહુ અગત્યની વસ્તુ શરૂ કરીએ છીએ આપણે, ધ્યાન રાખજો। હોમવર્ક એક વાર કરીને ફોટા મોકલવાના, પછી બીજા લેક્ચર લેવાશે। મિત્રો આ ત્રણેય પદોનો સરવાળો કરવાનો, સરવાળો કરવા સજાતીય પદો ગોઠવો આપણે એકબીજા નીચે, એ બી ઓછા બી સી એવું છે, આ બીજું પછી બી સી ઓછા સી, તો બી સી નીચે બી સી વાળું પદ લખવું પડે, આવું થાય સી એ ઓછા એ બી, એટલે અહીંયા સી એ અને ઓછા એ બી અહીંયા શું કર્યું ખબર પડી ગઈ, એ બી ઓછા બી સી, બી સી ઓછા સી એ, એટલે બી સી નીચે બી સી, સી એ વાળું પદ લખવું એટલે અહીંયા લખ્યું સી એ ઓછા એ બી, એટલે સી એ ની નીચે સી એ વાળું પદ ને એબી નીચે એબી વાળું, પણ એબી માઇનસ હતું એ માઇનસ રાખ્યું, અહીંયા કશું નથી એટલે ઝીરો, અહીંયા પણ ઝીરો, અહીંયા પણ ઝીરો, હવે તમને આવડે તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ, માઇનસ સી એ પ્લસ સી એ ઉડી જશે એટલે ઝીરો, માઇનસ બી સી પ્લસ બી સી એ પણ ઉડી જશે એટલે ઝીરો, માઇનસ બી પ્લસ એ બી એ પણ ઉડી જશે એટલે ઝીરો, જવાબ આવ્યો ઝીરો। બીજું a માઇનસ b પ્લસ ab, b માઇનસ c પ્લસ bc, c માઇનસ a પ્લસ ca,
पहला पहलू गोटी ना कि a माइनस बी प्लस ए बी, a माइनस बी प्लस ए बी, चलो बीजू गोटो बी नी नीचे बी वालू पद सी वालू पद नहीं आप पाचड़ लख पड़े पी सी वालू पद पी ए वालू पद सी ए वालू नहीं आप अलग लख पड़े खबर पड़ी गई ने जे पहली रकम लखी नाखी ने पी आ बीजी में ज्या बी वालू नीचे बी वालू सी वालू पद अलग लख पड़े पी बी सी बी सी वालू पद अलग लखी सी वाला पद सी वालू पद ए वाला पद नीचे माइनस ए आ ए वालू पद ने सी ए वालू पद लख नहीं लखी चलो हम अहीरो अहिया जीरो अहिया जीरो जीरो लखवा जवाब ए बी वत्ता बी सी वत्ता सी ए त्रीजो 2p square q square minus 3p q plus 4 5 plus 7p q minus 3p square q square આ ઈઝી પડે કેમ કે જો સમજાવું કે રીતે 2p square q square minus 3p q plus 4 ઈવત પદો અહીંયા આપેલા છે અચળ પદ નીચે અચળ પદ એટલે 5 ની નીચે 5 pq નીચે pq અને p square ની નીચે p square q square ચલો આનો સરવાળો કરવાનો છે चार ने पांच नौ बे असमान चिन्ह बाद बाकी मोटी संख्या चिन्ह सात में एक अंदर चार ठीक है मतलब घातांक में कोई फर्क ना पड़े सरवाला बाद बाकी मोटी संख्या चिन्ह बे असमान चिन्ह बाद बाकी मोटी संख्या चिन्ह त्रण में बे जाए एक माइनस घातांक में कोई फर्क ना पड़े सरवाला गुणाकार भागाकार में घातांक में फरक पड़े सरवाला बाद बाकी में ना पड़े आप जवाब थो मित्रों L square plus N square N square plus N square N square plus L square 2LM plus 2MN plus 2NM I equal you put N in it you put N in it હવે ચોથું પદ ની જે રકમ હતી એ ક્યાંય છે જ નહીં ટુ એલ એન ટુ એમ એન અને ટુ એન એન ઝીરો 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 टू एम एल टू एम एन टू एल एन एन स्क्वेर वत्ता एन स्क्वेर बे वक्त एन स्क्वेर एम स्क्वेर वत्ता एम स्क्वेर बे वक्त एम स्क्वेर एल स्क्वेर वत्ता एल स्क्वेर बे वक्त एल स्क्वेर जवाब थयो आ रीते आपणे आजे सरवाळा करता शीख्या मित्रों आवतीकालथी बाद बाकी लीजो होमवर्क एक बार करव અને होमवर्क બધું આવશે પછી આપણે નેક્સ્ટ લેક્ચર લઈશું મિત્રો આખું કામ વ્યવસ્થિત કરજો તો તમને મજા આવશે મહેરબાની કરીને આજનું કામ આજે જ કરજો કોઈને કઈ પણ ક્વેરી હોય તો ફોન કરીને 8 વાળા નંબર પર પૂછી શકે છે આવજો